અમદાવાદ પાસે આવેલા કલોલ ખાતે પીપલ ફોર એનિમલ દ્વારા એનિમલ માટેની હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેમાં મેનકા ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. પીપલ ફોર એનિમલ કે જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, જેના દ્વારા કલોલ ખાતે પશુઓ માટેની એક ફૂલ ફિયર અને ભવ્ય હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ હોસ્ટેલ એક નવા સ્વરૂપમાં બનાવવામાં આવશે, જેમાં પ્રાણીઓને લાગતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. પીપલ ફોર એનિમલ એનજીઓ ઓલ ઓવર ઇન્ડિયામાં કાર્યરત છે, જેના ચેરપર્સન શ્રીમતી મેનકાબેન ગાંધી છે. તેઓ સ્વર્ગીય સંજય ગાંધીના પત્ની છે. ખાસ કરીને પીપલ ફોર એનજીઓ એમના નામથી પણ ઓળખાય છે, જે માઇન્ડેડ પીપલ હોસ્પિટલ વગેરે ક્ષેત્રે સામાજિક કાર્ય કરે છે, જેથી આ સેવાકીય કાર્ય પણ મેનકાબેન ગાંધીના માર્ગદર્શન હેઠળ જ યોજાયું હતું. એનિમલ માટેની હોસ્પિટલનું ભૂમિપૂજનમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો તેમજ એનિમલ પ્રેમીઓ તેમજ શહેરીજનો વગેરે હાજર રહ્યા હતા. ખાસ કરીને આ હોસ્પિટલ જ્યારે તૈયાર થશે ત્યારે તેમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ તેમજ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં એમ્બ્યુલન્સ, લેબ સર્વિસ, બ્લડ ટેસ્ટ, એક્સરે વગેરે સામેલ હશે, જેમાં એમ્બ્યુલન્સ દ્વારા સંકટ સમયે સુવિધાઓ આપવામાં આવશે, જે માટે તમામ ડાયરેક્ટ કોલ કરીને પણ એમ્બ્યુલન્સ બોલાવી શકાશે. પીપલ ફોર એનિમલ એનજીઓ હંમેશા ગરીબ લોકો, એનિમલ વગેરેની હેલ્પ માટે જાણીતો છે, જેમાં એક ડગલું કલોલ ખાતે આગામી સમયમાં જવા થઈ રહેલ છે હોસ્પિટલ માટે જોવા મળ્યું છે. પીપલ ફોર એનિમલના આ કાર્યને લોકોએ સરાહનીય માન્યું હતું. મેનકા ગાંધી દ્વારા દુબઈમાંથી 500 રૂપિયા પ્રતિ લિટર આયાત થયું હતું. ઊંટડીના દૂધ અંગે માહિતી આપતા ગુજરાતમાં ઊંટડીનું દૂધ જ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ ગણાય છે. તેના ગુજરાતમાં વિતરણ માટે ભાર આપવામાં આવે, જેનો લાભ દર્દીઓ લઈ શકે તે અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના જામનગરમાં મૂળને બચાવવા માટે એક મૂળ સેન્ચ્યુરી પણ ખોલવામાં આવે તેવું જણાવ્યું હતું. કિંજલ શિકારી સાથે હિના મંસૂરી, ZS TV, અમદાવાદ. इस पूरे जो आज हो रहा है उसकी जो प्रेरणा है श्री गुरु रवि और श्रेता रवि जी, श्री भरत भाई प्रजापति जी. कस्तूरी एक गरीब घर से आती है लेकिन दुनिया से लड़ना जानती है. उसने मुख्यमंत्री जी को इतना तंग किया अकेली लड़की ने कि अंत में 3 साल तंग करने के बाद उन्होंने इसको 4 एकड़ पकड़ा दिए और कहा कि जाओ अस्पताल बना. तो अब इनके पास वो ज़मीन है लेकिन पैसे नहीं है बनाने के लिए. Thank you.
બોલ. ભારત સરકારના મંત્રી અને દેશના જાણીતા પશુપ્રેમી અને જીવદયા પ્રેમી એવા મંત્રી માન્ય મેનકા ગાંધીજી દ્વારા સમગ્ર દેશમાં કલોલ પાસે ગાંધીનગર જિલ્લાના કલોલ પાસે ઉડા ગામમાં નવી પશુઓને સારવાર આપવા માટેની એક અદ્યતન હોસ્પિટલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે. આપણું ગુજરાત આમ તો જીવદયા માટે ખૂબ જાણીતું છે. રાજ્ય સરકાર હોય, સેવાભાવી સંસ્થાઓ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, જૈન સમાજ હોય, બધા દ્વારા મોટા પ્રમાણમાં જીવદયાનું કામ કરવામાં આવે છે. પરંતુ આ સંસ્થાની પશુઓની સારવાર, પક્ષીઓની સારવાર કરવાની જે એમની અનુભવ છે, જુદી જુદી હોસ્પિટલો ચલાવી એનો લાભ આપવામાં આવશે. એટલે ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ આ સંસ્થા દ્વારા જે થઈ રહી છે, જેનું મેનકાજી દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી, આ વિસ્તારના અગ્રણીઓના સહયોગથી વહેલી તકે આનું કામ પૂરું થશે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે આ એક અનોખા પ્રકારની પશુ સારવાર આપતી હોસ્પિટલ અહીંયા ઉપલબ્ધ થશે, જેનો લાભ હજારો અબોલા પશુઓને જીવદયાના ક્ષેત્રમાં મળશે એનો આપણને સૌને આનંદ છે.